વિસનગરમાં કોંગ્રેસનો ઈવીએમ હટાવો સામે વિરોધ. ઈવીએમ સાથે ગોટાળા કરી ભાજપે જીતી ચૂંટણી. વિસનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઈવીએમ સાથે ચેડા કરી ચૂંટણી જીત્યા હોય તેવો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિસનગરમાં કોંગ્રેસ દ્વારા ઈવીએમ મશીનને લઈ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપે ઈવીએમ સાથે ચેડા કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો હોવાનો કોંગ્રેસના આગેવાનો આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઈવીએમ હટાવોના નારા સાથે વિસનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિસનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની એક એક બેઠક પર અધિકારી લાંચ લેતા પકડાઈ ગયા હતા. જો આ રીતે અધિકારીઓને જ પોતાના વશમાં કરી જીત મેળવવા માટે કંઈ પણ કરી શકતા હોય તો ઈવીએમ સાથે છબરડા કરવા એ કંઈ મામૂલી વાત નથી. આમ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈવીએમના સહારે ચૂંટણી જીત્યા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઈવીએમ હટાવોને લઈ વિસનગર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. શું મુદ્દો સર આજે બધા ભેગા થયા છે, કયા કારણોસર અને શું રજૂઆત છે તમારી? તાજેતરની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ પતી ગઈ અને એનું જે પરિણામ આવ્યું છે એ ખરેખર જે પ્રજાએ વોટ કર્યા છે એનાથી તદ્દન વિપરીત આવ્યું છે. અને આ માત્ર અને માત્ર ઈવીએમ અનુસંધાનનું રિઝલ્ટ છે, કારણ કે એમની સ્થિતિ વિસનગર શહેરની હું ખાસ કરીને વાત કરું તો એમની સ્થિતિ ભાજપવાળાની એટલી બધી કફોડી હતી કે એમને પ્રદેશ અધ્યક્ષને અહીં આગળ બોલાવવા પડ્યા હતા. આ એમની નાસીબાજ થઈ ગયેલી હાલત અને જે સ્થિતિ હતી એનું વર્ણન માત્રનું એક ઉત્તમ ઉદાહરણ હતું. તેમ છતાં જ્યાં જ્યાં એ લોકો હારી જતા હતા ત્યાં એમને ઈવીએમના સાથે સબરડા કર્યા છે અને સબરડા કરી શામ ડામ દંડ અને જે અધિકારીઓ હોય એમનો પણ એમને દુરુપયોગ કર્યો છે. જિલ્લા પંચાયતની એક સીટ માટે એમને એક ફોર્મ રદ કરાવવા માટે અને ભ્રષ્ટ અધિકારીઓને લોકઅપમાં લેવામાં આવ્યા, તમે સૌ મીડિયાવાળા જાણો છો. એટલે જો એક અધિકારી આવું કરી શકતો હોય અને જો ફોર્મની પ્રોસેસમાં જ પણ એ દખલગીરી કરી શકતા હોય તો આફ્ટર ઇલેક્શન આ લોકો ઈવીએમ સાથે છેડછાડ કરી અને પરિણામ વિપરીત ન કર્યું હોય એની શું ગેરંટી? અમને સંપૂર્ણ ખાતરી છે કે પ્રજાએ કોંગ્રેસના પક્ષને અને કોંગ્રેસના ઉમેદવારોને એમના તરફદારીમાં મતદાન કર્યું છે. આ જે કચકચાટી મોંઘવારી અને હાડમારી ભરી જે લોકજીવન છે એની અંદર પ્રજા કદીએ ભાજપના સ્વીકારે એવા કોઈ સંજોગો નહોતા, તેમ છતાં ઈવીએમ દ્વારા ઈવીએમ આણી આ મંડળીએ ઈવીએમ દ્વારા જે રિઝલ્ટ પ્રદર્શિત કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આ તો સરેઆમ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. એટલે આગામી સમયમાં અમે તમારા માધ્યમથી જણાવીશું કે અમે માનીય મામલતદારશ્રી અને પ્રાંત ઓફિસરને ચૂંટણી પંચને પહોંચે એમ ઈવીએમ નાબૂદી અને બેલેટ પેપરથી ઇલેક્શન થાય એવી માગણી સાથે આગામી દિવસોની અંદર અમે આવેદનપત્ર પણ આપવાના છીએ. બીજું, અધિકારીઓનો દુરુપયોગ તો જેમ કે અમારા જે 5 સીટ અમારી આવી છે ત્યાં આગળ વોર્ડ નંબર 2ની અંદર અમારા પીઢ આગેવાન અને સામળભાઈ એમની પોતાની જેવી મૌખિક રિઝલ્ટના દિવસે જ રજૂઆત હતી કે ભાઈ અમારી પેનલના તમામ સભ્યો ઓછામાં ઓછી 1000થી વધુ મતોની લીધી જીતવા જોઈએ, જ્યારે અમારી જીતની સરસાઈ પાતળી છે. આ પણ મશીનની એક દખલગીરીનું જ ઉત્તમ ઉદાહરણ છે. એવી રીતે વોર્ડ નંબર 9માં કે જ્યાં આગળ ખુદ બીજેપીના હોદ્દેદારો જ કહેતા હતા કે 9 નંબરની અંદર તમે આખી પેનલની કોંગ્રેસની તરફદારીની ગુલાલ ઉડાડી દો, પરિણામ શું આવ્યું? એક જ સભ્ય અમારો જીત્યો અને એ પણ પાતળી સરસાઈથી. તો આ તમામ બાબતો છે એ માત્ર અને માત્ર ઈવીએમ સાથે છેડછાડ કરી અને લોકશાહીનું હનન કરી લોકમતનો દુરુપયોગ કરી અને મશીનરીનો એમના તરફેણમાં સદુપયોગ કરી અને પ્રજાને ઉલ્લુ બનાવવાનો જ્યાં કિમિયો કર્યો છે અને વિસનગર કોંગ્રેસ સૌ આગેવાનો અને આ ઉમેદવારો સાથે અમે સખત શબ્દોમાં બોલીએ છીએ. બીજું કે બેલેટ તો વોર્ડ નંબર 3ની અંદર જે એમને ત્યાં જીત એમને નથી દેખાતી તો જીત મેળવવા માટે એમને બેલેટ સાથે પણ છેડછાડ કરેલી અને અમારા વોર્ડ નંબર 3ના જે ઉમેદવાર છે પટેલ ભાવેશકુમાર શાંતિલાલ, જ્યારે સામે બીજેપીના જે ભાઈ હતા એમનું નામ ભરતું હતું ભાવેશકુમાર જયંતિલાલ મોદી, પણ એમને બેલેટ સાથે છેડછાડ કરી અને મોદીભાઈને પણ પટેલ બેલેટની અંદર પટેલ બતાવ્યો હતો. આ પણ એમની ક્ષતિ અને સિંધા અને નાસીપાસ થઈ ગયેલી એમની માનસિકતા અને એમની પ્રશાસનનો દુરુપયોગ કરી અધિકારીઓનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતવાના જે હટકંડા છે એ એક બાબત ઉજાગર કરે છે. બીજું કે શહેર પ્રમુખ તરીકે
મારા વોર્ડના તમામે તમામ લોકો અને અમે સૌ ઉમેદવારોએ ઇલેક્શનના રિઝલ્ટ પછી જે પરિણામ આવ્યું, જે પરિણામ તદ્દન આશા અપેક્ષા અને જનમાનસના વિરુદ્ધમાં હતું, તો અમે જ્યારે અમારા વોર્ડોની અંદર જઈ અને અમે અમારા મતદારોની તપાસ કરી કે શું ખરેખર આ પરિણામ તમને સ્વીકાર્ય છે, ત્યારે જે અમને સ્વીકાર્ય તો નહોતું જ, પણ અમારા જે તે વોર્ડમાં અમે ગયેલા અને અમારા ઉમેદવારોએ ગઈ અને પ્રજા જોડે જ્યારે આ પ્રશ્ન કહ્યો ત્યારે પ્રજાજનોએ જ કહ્યું હતું કે કદીએ તમે હારતા નહોતા, આ માત્ર અને માત્ર આ મશીનરીનો દુરુપયોગ કરી અને પરિણામ મેળવેલ છે. આવી અનેકો બાબતોથી આ લોકો ષડયંત્ર રચી રચી અને ચૂંટણી જીતી અને લોકશાહીનું હનન કરી રહ્યા છે. આ સરકારને, બીજેપી સરકારને હવે લોકમતની જરૂર જ નથી રહી. માત્ર અને માત્ર ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને વકડાકીય મતો મેળવી અને બહુમતી મેળવી અને પોતાની જીત હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. બીજું એક મહત્વનો મુદ્દો એ પણ હતો કે તો એકમાત્ર વોર્ડ નંબર 2 ને વાત કરતો સરઘસ માટે એમના બાકીના 8 વોર્ડની ગાડીઓ તૈયાર કરતી હતી. તો તમામ વોર્ડોની સરઘસની ગાડીઓ એમને તૈયાર કરી. તો મારે પૂછવું છે કે શું એ લોકો એવા કોઈ ભવિષ્ય વેતા છે કે એમને પહેલાથી જ ખબર હતી કે અમારી આ વોર્ડની અંદર પહેલો જીતી જાય છે? આ પણ એમની ચોરીને ચિતાર કરે છે અને પ્રદર્શિત કરે છે, પ્રજા સમક્ષ રજૂ કરે છે. અમે આગામી સમયમાં બહુ મોટી સંખ્યામાં શહેરના તમામ લોકોને સાથે રાખી અને માનનીય મામલતદાર અને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવાના છીએ અને એમાં અમે મુદ્દાકીય બાબતમાં મુખ્ય મુદ્દો રજૂ કરવાના છીએ કે હવે આવતી કોઈ પણ ચૂંટણીમાં માત્ર અને માત્ર બેલેટ પેપરથી જ મતદાન થવું જોઈએ. આ ઈવીએમ મશીન જે જાપાન ટેકનોલોજીથી બનેલું છે, ખુદ જાપાન જો એનો ઉપયોગ ન કરતું હોય તો આમને કોંગ્રેસે પણ ઘણી વખત ઈવીએમ હટાવવા માટેની માગણી કરી છે, અન્ય રાજકીય પક્ષોએ પણ કરી છે. તેમ છતાં આમને ઈવીએમ સાથે કેમ પ્રેમ છે એ સમજાતું નથી. અને એ પ્રેમ આજે એમના આ વિસનગરનું રિઝલ્ટ જોઈ અને ખબર પડી જઈ છે કે એમને લોકમતની જરૂર નથી, એમને ઈવીએમથી ઓકડા સેટ કરીને જીત મેળવી છે, માટે એ લોકો ઈવીએમ હટાવવા માટે તૈયાર નથી. તો હું આપ મીડિયાના સૌ મિત્રોના માધ્યમથી અમારી આ જે રજૂઆત છે એ પ્રજા સુધી પહોંચે અને તમે જેને અમે ત્રીજી આંખ કહીએ છીએ, મીડિયા સાચા અર્થમાં આ લોકહિતમાં, આ લોકશાહીના હિતમાં તમે સૌ આ વસ્તુને ઉજાગર કરો અને આ જે પરિણામો આવ્યા છે સમગ્ર ગુજરાતની અંદર એ બિલકુલ માત્ર અને માત્ર ઈવીએમથી આવ્યા છે, જનમતથી લોકમતથી નથી આવ્યા. તો આ વસ્તુને તમે દરેક ભારતીય, ગુજરાતના નાગરિક અને ભારતીય નાગરિકોના કાન સુધી પહોંચે અને એમને માહિતગાર કરો એવી હું તમારી પાસેથી આશા રાખું છું.